चोरा बाड़को सूची सोने जेम्स ब्रिनों को मंथी तमने पहला धोरण गुजराती विषय भणावी हवे आपणे पहला धोरण में स्वाध्यायपोथी में आपणे लख्यु बराबर स्वाध्यायपोथी आपणी आखी पूरी थई गई छे बराबर तो हवे आपणे अहीं पाठ्यपुस्तक में एक गीत छे ए आपणे गईशुं जांभळो कोणे वाव्यो જાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે પાણી કોણે પાયું કોણે પાયું કોણે પાયું રે પાણી અમે પાયું તમે પાયું સૌએ પાયું રે અહીંયા એક જાંબુડાનું જાંબુ હોય જાંબુ કઈ ઋતુમાં આવે તો ચોમાસાની ઋતુમાં જાંબુ કેવા કલરના હોય જાંબુ કહે તો આપણી જીભ કેવા કલરની થઈ જાય છે તો જાંબુડિયા કલરની થઈ જાય છે બરાબર તો જાંબુ આપણે સત્યપોથીમાં જોયું હતું બરાબર શંભુએ જાંબુ કહે થોડીઓ ક્યાં નાખ્યો હતો તો વાડામાં બરાબર તો જાંબુડો કોણે વાવ્યો તો જાંબુ જાંબુ ખાઈને ઠળિયા ક્યાં નાખ્યા હતા ને વાડામાં નાખ્યા હતા એટલે શું કહે છે જાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે પછી શું છે જાંબુડો કોણે વાવ્યો જાંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે શું કહે છે એ એકલો નથી કહેતો કે મેં એકલાય વાવ્યો તો શું કહે છે જાંબુડો મેં વાવ્યો તમે વાવ્યો અને સૌએ વાવ્યો પાણી કોણે પાયું કોણે પાયું કોણે પાયું રે તો શું કહે છે પાણી કોણે પાયું કોણે પાયું કોણે પાયું રે તો પાણી અમે પાવ્યું તમે પીવડાયું અને સૌએ પીવડાયું રે તમે કોઈ ઝાડા વાવો બરાબર તો તમારા તમે પીવડાવો તમારા બાજુવાળા આંટી પીવડાવે એની બાજુવાળા આંટી પીવડાવે તો શું કહેવાય બધાએ પીવડાવ્યું સૌએ પીવડાવ્યું જાંબુડો કેવડો થયો કેવડો થયો કેવડો થયો રે તો શું પૂછે જાંબુડો કેવડો થયો કેવડો થયો કેવડો થયો તો જાંબુડો શું કહે છે જાંબુડો ઠળિયો આપણે બી વાવીએ તો કેવું થાય પહેલાં એકદમ નાનું થાય પછી થોડું મોટું થાય પછી એનાથી થોડું મોટું પછી એનાથી મોટું પછી એનાથી મોટું થાય એટલે શું કહે છે જાંબુડો કેવડો થયો કેવડો થયો કેવડો થયો રે એ શું પૂછે જાંબુડો કેવડો થયો કેવડો થયો રે તો જાંબુડો આટલો થયો આટલો થયો આટલો થયો આટલો થયો રે જાંબુડો જાંબુડા કેટલા થયા રે જાંબુડા આટલા થયા ને આટલા થયા રે શું પૂછે જાંબુડા કેટલા થયા રે એટલે જાંબુડો કેટલા થયા થોડા થયા વધારે થયા કે ઓછા થયા એવું પૂછે છે તો શું કહે છે જાંબુડા આટલા થયા રે જાંબુડા કોણે ખાધા રે તો જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે જાંબુડો કોણે વાવ્યો રે બરાબર આપણે ખેતરમાં અનાજ પકવીએ બરાબર તો કોણ પકવે છે અનાજ તો ખેડૂત બરાબર અનાજ કોણ પકવે તો ખેડૂત એકલો જ અનાજ વાવે છે એ
એના બી નાખે, એને ખેતર ખેડે, બી નાખે, પાણી પીવડાવે, પછી એને લણે એટલે કાપે, એને સાફ કરે, પછી બજારમાં આવે ત્યારે આપણે બધા ખાઈએ છીએ. તો જાંબુ એવું છે, જાંબુડો જાંબુ એક જણે વાવ્યો પછી પછી શું કહે છે, કોને કોને ખાધા? તો અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. અહીંયા જેને ગીત લખ્યું છે જાંબુડો કોને વાવે, તો એ બેનના નામ છે શામજીભાઈ ડમોર અને તારાબેન ચમોર. હવે આ તમારે સેમાં લખવાનું છે, તો કલ્લોલની સોરી કરવની નોટમાં લખવું. હવે કેટલાક શબ્દો છે વાંચો અને બોલો. તો કાઢ, આઠ, ઠામ, રાઈ, ડગલો, સાયકલ, ઈયળ, લાઠી, ઠંડી, ઠાટ, ઈદ, ઢેલ, ઠેકડો, ઈનામ, ઈંડુ અને ઢોલ. બરાબર, આ શબ્દો તમારે નોટમાં લખવાના છે. પાઠ્યપુસ્તકમાં પાનો નંબર 115 અને 116 એ બે આ હોમવર્કમાં. બરાબર, તારીખ 27/4/2021. પછી રેડિયો, રેડિયો કિનારો, ઠળિયો, શનિવાર, નિશાળ, ઉનાળો, શિયાળો, ખિસકોલી, સિંગડા, દરિયો, ઘડિયાળ, મીઠાઈ, પતંગિયો, કચુંબર, દિવાળી, મંદિર, બિલાડી, દોડિયું અને પૂંછડી. આ બધા શબ્દો આપણે નોટમાં લખવાના છે. શાક, હાથી, થાળી, લાવ, ગાયના શિંગડા, ડગલો, ઠળિયો, થેલિયા, હાથીની પૂંછડી, આ બધું જે છે એ આપણે કલરોની નોટમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? તો કલરોની નોટમાં લખવાનું છે. શેમાં લખવાનું છે? તો કલરની નોટમાં લખવાનું છે પાઠ્યપુસ્તકમાંથી પાન નંબર 115 અને 116 કલરવની નોટમાં લખવું.